हेलो स्टूडेंट्स, वंस अगेन वेलकम टू द केमिस्ट्री लेक्चर। माय सेल्फ जतिन पूरण वैरागी एंड वी आर लर्निंग केमिस्ट्री। आपणे लोको मित्रो धोरण 11 માં નું કેમિસ્ટ્રી ભણી રહ્યા છીએ। એ કેમિસ્ટ્રી માં ચેપ્ટર નંબર 8 એટલે રેડોક્સ પ્રક્રિયાઓ એટલે કે રેડોક્સ રિએક્શન્સ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, એનો આજે બીજો લેક્ચર છે। પહેલા લેક્ચર માં મિત્રો આપણે રેડોક્સ ની ડેફિનેશન કહી દીધી, પરંતુ રેડોક્સ એટલે શું? तो के रेडोक्स एटले रेड एटले रिडक्शन अने ओक्स एटले ऑक्सीडेशन। एनो मतलब के रिडक्शन अने ऑक्सीडेशन शब्दों ने भेगा कर्या छे अने बन्युं छे रेडोक्स। वड़ी पाछो क्वेश्चन थतो तो के सर तो आवुं रेडोक्स नी जरूर शुं? तो के त्यारे आपणे एक एवुं सेंटेन्स कीधुं तुं के ज्यां पण ऑक्सीडेशन थाय त्यां साथे रिडक्शन थाय ज, अने ज्यां रिडक्शन थाय त्यां साथे ऑक्सीडेशन थाय ज। એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને ઓલવેઝ સાથે થતા હોય એટલે આપણે એમને નામ આપ્યું હતું રેડોક્સ। રેડોક્સમાં આપણે રિડક્શન અને ઓક્સિડેશનની જુદી જુદી ડેફિનેશન સમજી ગયા, એના ઉપર એક નજર ફેરવી લઈએ। ઓક્સિડેશન તો કે ઓક્સિજન ઉમેરાય ઓક્સિડેશન કહેવાય, તો ઓક્સિજન દૂર થાય રિડક્શન કહેવાય। હાઇડ્રોજન દૂર થાય એ ઓક્સિડેશન કહેવાય, તો હાઇડ્રોજન ઉમેરાય એ રિડક્શન કહેવાય। વિદ્યુત ઋણમય તત્વ दूर थाय अने उमेराय, विद्युत धनमय तत्व दूर थाय अने उमेराय, विद्युत ऋणमय तत्व उमेराय तो ऑक्सीडेशन, दूर थाय तो रिडक्शन। एवी ज रीते धनमय तत्व दूर थाय अने उमेराय, केटली थी? चार डेफिनेशन थी। पांचमी डेफिनेशन करता था ऑक्सीडेशन, इलेक्ट्रॉन दान करे अने ओमा इलेक्ट्रॉन मेळवे, अने लास्ट डेफिनेशन थी ઓક્સિડેશન આંક વધે અને ઓક્સિડેશન આંક ઘટે। તો આ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય ને ઓક્સિડેશન આંક વધે ને બધું ધીમે 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 આવતું જાય છે, રાઈટ? એમાંથી આપણે ઓક્સિડેશન સમજવાનો પ્રયત્ન કર્યો। લાસ્ટ લેક્ચરમાં આપણે માત્ર ઓક્સિડેશનના થોડા ઉદાહરણો સમજ્યા, આજે આપણે એવી રીતે રિડક્શનના થોડા ઉદાહરણ સમજવાના છે, અને સાથે એ ચર્ચા કરશું કે એક્ચ્યુઅલમાં રેડોક્સ પ્રક્રિયા ક્યાં યુઝફુલ થાય કે નહીં, અને થાય તો ક્યાં થાય, રાઈટ? તો ચલો એન્જોય કરીએ આપણું કેમિસ્ટ્રી, રાઈટ? તો સૌથી પહેલા રિડક્શન પ્રક્રિયાઓ, રિડક્શન પ્રક્રિયાઓ માં થોડા ઉદાહરણ દ્વારા રિડક્શન સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? તો સૌથી પહેલું અહીંયા મિત્રો આપણે ઉદાહરણ આપ્યું છે HGO। HGO એટલે મર્ક્યુરિક ઓક્સાઇડ, એમને ગરમ કરવામાં આવશે એટલે એમનું વિઘટન થશે, એમાંથી મર્ક્યુરી અને ઓક્સિજન છૂટા પડશે, મર્ક્યુરી અને ઓક્સિજન છૂટા પડશે। હવે એ છૂટા પડે છે એ દરમિયાન મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી શું બન્યું એ જુઓ। તો કે મર્ક્યુરિક ઓક્સાઇડ એટલે આ HGO હતું, એમાંથી HG બન્યું, તો એમાં ઓક્સિજન દૂર થયો, અને ઓક્સિજન ગુમાવે ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય? તો કે રિડક્શન થયું કહેવાય। તો અહીંયા ઓક્સિજન દૂર થાય એ વ્યાખ્યા પ્રમાણે આપણે રિડક્શન સમજાયું। સાથે સાથે તમે એવું કહી શકો કે ઓક્સિજન એટલે વિદ્યુત ધનમય તત્વ કે વિદ્યુત ઋણમય તત્વ, તો કે ઓક્સિજન એટલે વિદ્યુત ઋણ, બીજો નંબર આવેલા વર્લ્ડમાં આપણે ચર્ચા કરી, તો વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું ને, વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો પણ એને શું કહેવાય? તો કે રિડક્શન કહેવાય। એટલે ખાસ મર્ક્યુરી ઓક્સાઇડમાંથી મર્ક્યુરી અને ઓક્સિજન બને, તો આપણે સિમ્પલી સમજવું હોય તો એવું જ સમજી નાખીએ કે ભાઈ ઓક્સિજન દૂર થાય છે, ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન, પણ બીજી ડેફિનેશન એક સમજવું હોય સાથે એ સમજી શકીએ કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય છે તો રિડક્શન, ફાઇન। બીજી એક પ્રક્રિયા આપણે લખી છે મિત્રો ફેરિક ક્લોરાઇડ, FeCl3 નું દ્રાવણ છે, જલીય દ્રાવણ, એક્વિયસ એટલે જલીય દ્રાવણ। ફેરિક ક્લોરાઇડ નું જલીય દ્રાવણ છે, એમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે અથવા તો હાઇડ્રોજન વાયુ ઉમેરવામાં આવે, તો ફેરિક ક્લોરાઇડ ના દ્રાવણમાં હાઇડ્રોજન વાયુ ઉમેરતા એમાંથી બને છે FeCl2 અને હાઇડ્રોક્લોરિક એસિડ નું જલીય દ્રાવણ બને છે। એક્વિયસ ઇટ મીન્સ જલીય દ્રાવણ, એક્વિયસ સોલ્યુશન, રાઈટ? અને FeCl2 નું જલીય દ્રાવણ બને છે। તો અહીંયા તમે મિત્રો જોઈ શકો કે FeCl3 માંથી શું બન્યું, તો કે FeCl3 માંથી FeCl2 બન્યું। FeCl3 ને કહેવાય ફેરિક ક્લોરાઇડ, FeCl3 ને નામ અપાય ફેરિક ક્લોરાઇડ, અને FeCl2 ને નામ અપાય ફેરસ ક્લોરાઇડ, ફેરસ ક્લોરાઇડ, રાઈટ? તો ફેરિક ક્લોરાઇડ માંથી ફેરસ ક્લોરાઇડ બને છે, તો શું થાય છે એમાં? તો કે 3 ક્લોરિન જોડાયેલા હતા એમાંથી 2 ક્લોરિન જોડાયેલા થયા, મતલબ ક્લોરિન ની સંખ્યા ઘટી। અહીંયા Fe ની સાપેક્ષે ક્લોરિન કેવું છે?
તો કે વિદ્યુત ઋણમય તત્વ છે અને વિદ્યુત ઋણમય તત્વ ત્રણ હતા એમાંથી બે થઈ ગયા Fe એટલા કેટલા રહ્યા જુઓ Fe એક હતું Fe એક જ રહ્યું પણ ક્લોરીન છે એ ત્રણ માંથી બે થઈ ગયા ક્લોરીન ત્રણ માંથી બે થઈ ગયા મતલબ વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય એટલે શું યસ રિડક્શન રાઈટ તો ફેરિક ક્લોરાઇડ માંથી ફેરસ ક્લોરાઇડ માં રૂપાંતર એટલે રિડક્શન ઓકે નેક્સ્ટ ઉદાહરણ જોવું હોય તો પ્રક્રિયા આપણે લખી છે CH2 ડબલ બોન્ડ CH2 ગેસિયસ શું વંચાય ને મિત્રો CH2 ડબલ બોન્ડ CH2 યસ વેરી ગુડ શું યસ ઇથિન ઇથિન પ્લસ હાઇડ્રોજન વાયુ એમની પ્રક્રિયા થશે એટલે એક્ચ્યુઅલી ઇથિન માં ડબલ બોન્ડ છે અને હાઇડ્રોજન ઉમેરવા છે એટલે બેઝિકલી આવું હશે ઓકે C ડબલ બોન્ડ C એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન આમની જોડે પણ એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન અને આમાં હવે આપણે હાઇડ્રોજન ઉમેરવા છે તો શું થશે તો કે કાર્બન કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાંથી એક બોન્ડ તૂટશે અને એક બોન્ડ તૂટશે એટલે બંનેની એક એક વેલેન્સીઓ છૂટશે કારણ કે કાર્બન કાર્બન છે એમ જોડાયેલા હતા બંધ તોડી નાખ્યું બંધ તોડી નાખ્યું એટલે શું થયું બંનેની એક એક વેલેન્સીઓ ફ્રી થઈ એક એક વેલેન્સીમાં બે ને એક હાઇડ્રોજન આપી દીધું એટલે બેમાંથી એક ખોટું ન લાગે રાઈટ તો બંને ને એક હાઇડ્રોજન આપી દીધું શું બન્યું મિત્રો તો કે CH2 હતું એમાં એક એક હાઇડ્રોજન એડ થયો મતલબ CH3 CH3 બટ ઇન્સ્ટેડ ઓફ ડબલ બોન્ડ ધેર વિલ બી અ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ની જગ્યાએ શું થઈ જાય છે સિંગલ બોન્ડ ફાઇન સો વોટ વિલ હેપન ધેર તો કે CH3 સિંગલ બોન્ડ CH3 ધેટ ઇઝ CH3 સિંગલ બોન્ડ CH3 સો ઇથિન ઇઝ કન્વર્ટેડ ટુ ઇથેન ઇથિન is converted to ethane ethene માંથી ethane બને છે શું થાય છે મિત્રો તો કે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 CH3 સિંગલ બોન્ડ CH3 શું ફેર દેખાય છે તો કે સર બે બે હાઇડ્રોજન હતા એટલે ટોટલ 4 હતા એમાંથી 3 3 થઈ ગયા એટલે ટોટલ 6 થયા 4 માંથી 6 થયા હાઇડ્રોજન ઉમેરાણા હાઇડ્રોજન ઉમેરાય તો ભાઈ આપણે વ્યાખ્યા આપી છે હાઇડ્રોજન ઉમેરાય તો શું કહેવાય તો કે રિડક્શન સિમ્પલ તો આ ત્રીજી પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે રિડક્શન થાય છે સમજાય છે બધામાં આપણે આમાં ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન કીધું આમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થયો એટલે રિડક્શન કીધું આમાં હાઇડ્રોજન ઉમેરાણો એટલે રિડક્શન કીધું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હજી તો HgCl2 SN Cl2 મર્ક્યુરિક ક્લોરાઇડ છે એમાં સ્ટેનસ ક્લોરાઇડ ઉમેરે છે SnCl2 એટલે સ્ટેનસ ક્લોરાઇડ SN એટલે સ્ટેનસ આમ દેશી ભાષામાં કેવું હોય તો ટીન આપણે ઘરે ટીન ના ડબરા અને ડબ્બા અને પેટી ને રાઈટ હોય ને તો ઈ ટીન ઈ ટીન નું નામ છે સ્ટેનસ તો SnCl2 એટલે સ્ટેનસ ક્લોરાઇડ અને મર્ક્યુરિક ક્લોરાઇડ તો મર્ક્યુરિક ક્લોરાઇડ અને સ્ટેનસ ક્લોરાઇડ ના જલીય દ્રાવણોની પ્રક્રિયા થાશે તો એમાંથી બને છે Hg2Cl2 ધેર વિલ બી અ ફોર્મેશન ઓફ Hg2Cl2 પ્લસ SnCl4 આ સ્ટેનસ ક્લોરાઇડ હતું એમાંથી બન્યું સ્ટેનિક ક્લોરાઇડ સ્ટેનસ ક્લોરાઇડ માંથી બન્યું શું મિત્રો તો કે સ્ટેનિક ક્લોરાઇડ શું બને છે સ્ટેનિક ક્લોરાઇડ રાઈટ તો સ્ટેનસ ક્લોરાઇડ માંથી સ્ટેનિક ક્લોરાઇડ બન્યું HgCl2 માંથી HgC2Cl2 બન્યું અચ્છા અહીંયા શું બન્યું જુઓ તો જરા HgCl2 એમાંથી Hg2Cl2 બન્યું રાઈટ શું ફેરફાર થયો શું ફેરફાર થયો આન્સર આપો HgCl2 છે Hg2Cl2 શું ફેરફાર થયો યસ શું થયું Hg ઉમેરાણ હોય શું થયું અહીંયા Hg એક જ છે મિત્રો જુઓ અને અહીંયા Hg2 છે મતલબ એક Hg ઉમેરાણ અરે ભાઈ ક્લોરીન ની સાપેક્ષે મર્ક્યુરી કેવો વિદ્યુત ઋણ કે વિદ્યુત ધન તો કે ઓબવિયસ છે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો રિડક્શન સમજાય છે Hg 2Cl2 થયું આમાંથી શું થયું તું ભાઈ વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું તું અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરણ આપણે ઓક્સિડેશન રિડક્શનની પહેલા લેક્ચરમાં મતલબ લાસ્ટ લેક્ચરમાં આપણે ડેફિનેશન થિયરી ન યાદ હોય તો પહેલા એ જોજો પછી આ કરજો એટલે વધારે આઈડિયા આવે રાઈટ એ ડેફિનેશન્સને જ આપણે જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કરીએ છીએ અહીંયા રાઈટ સો એ ડેફિનેશન આવડવી કમ્પલસરી છે એટલે ફરી એકવાર જો કદાચ પહેલા લેક્ચરમાં થોડું મિસ કર્યું હોય તો સૌથી પહેલા પહેલો લેક્ચર જુઓ પછી અહીંયા આગળ વધો ડેફિનેટલી સમજાય જ ઓકે તો અહીંયા શું થયું મિત્રો મર્ક્યુરિક ક્લોરાઇડ એકું હતું એમાંથી Hg2Cl2 આ મર્ક્યુરસ ક્લોરાઇડ જેવું કહી શકાય સ્ટેનસ ક્લોરાઇડ માંથી સ્ટેનિક ક્લોરાઇડ બને છે અને દેશી ભાષામાં કહું તો મર્ક્યુરીનો એક ઉમેરો થાય છે એટલે કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો ઓબવિયસલી એને શું કહેવાય તો કે રિડક્શન થયું કહેવાય રાઈટ તો ચાર અલગ અલગ
ઉદાહરણ આપ્યા, ચારેયમાં રિડક્શન થવાના અલગ અલગ કારણો પણ આપ્યા, પણ બધી જ કઈ પ્રક્રિયા છે? તો કે રિડક્શન છે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશનનો આવી થોડી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો, આજે રિડક્શન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, અને આ તો હજી શરૂઆત છે. આપણે આખા ચેપ્ટરમાં રિડક્શનની જ ચર્ચાઓ કરવાની છે, ઓક્સિડેશનની જ ચર્ચાઓ કરવાની છે, એટલે હજી આ પ્રક્રિયાઓ આવતી જશે. હવે મૂળ મુદ્દો એ છે કે સર, આ રિડક્શન ઓક્સિડેશન એટલે કે રેડોક્સ એક્ચ્યુઅલમાં કઈ કામમાં આવે કે ખાલી ભણવામાં જ કામ આવે? ચોપડીમાંથી ગોખી નાખવાનું, પેપરમાં લખી નાખવાનું, આવું કંઈ ખરેખર રિયલમાં યુઝફુલ છે? તો કે ઓબ્વિયસલી છે, ઓબ્વિયસલી યુઝફુલ છે. અને ક્યાં છે? તો કે એની એક ચર્ચા કરી લઈએ હળવેકથી. ઉપયોગ ક્યાં ક્યાં થાય એ શોર્ટમાં ચર્ચા કરીએ. તો એક તો ભૌતિક અને જૈવ પરિઘટનાઓ છે. ભૌતિક અને જૈવ, ભૌતિક એટલે ફિઝિકલી બનતી, જૈવ એટલે બાયોલોજીને લગતી બનતી પરિઘટનાઓ, ક્યાંક ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય કંઈ, તો એમાં રેડોક્સ સંકળાયેલું હોય. અને એમાં રેડોક્સ સંકળાયેલું હોય એને કારણે આમનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઔષધ વિજ્ઞાનમાં થાય, મેડિસિનલ કેમેસ્ટ્રીમાં દવાઓ બનાવતા હોય. અત્યારે માની લ્યો કે કોરોનાની વેક્સિન બની રહી છે, તો એમાં પણ ક્યાંક રેડોક્સ પ્રક્રિયા હોય એ લોકો યુઝમાં થતા હશે. જેટલી કેમિકલ રિએક્શન્સ ક્યાંય પણ મેડિકલ ફિલ્ડમાં યુઝ કરતા હોય, ફાર્મા સેક્ટરમાં યુઝ કરતા હોય, તો એમાં ઉપયોગી છે. રેડોક્સ પ્રક્રિયાઓ થતી હોય, જીવવિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે, બરાબર, બાયોલોજી ભણે છે અમને ખબર જ છે, તેમાં ઘણી અમુક રાસાયણિક પ્રક્રિયાઓ આવશે પણ ખરા તમારા બાયોલોજીમાં, તો એમાં પણ રેડોક્સ સંકળાયેલું હોય. ઔદ્યોગિક ક્ષેત્ર, જુદા જુદા બિઝનેસમાં, જુદી જુદી ફેક્ટરીમાં કેમિકલ રિલેટેડ કંઈ ઉત્પાદન થતું હોય, કલરને લગતું, સપોઝ રંગનું ઉત્પાદન થતું હોય, કોઈ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય જેમ કે રિલાયન્સ છે, એસઆર છે, ઓકે. તો આવી બધી જગ્યાએ જ્યાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એમાં પણ ઘણી બધી જગ્યાએ ઉદ્યોગોમાં ઉપયોગમાં આવતું હોય, સનમાઇકા બનતો હોય, ટૂંકમાં કેટલી બધી આપણે ટાઇલ્સ બનતી હોય, બરાબર. તો એ બધી વસ્તુમાં ઘણી બધી જગ્યાએ ઉદ્યોગોમાં ઉપયોગ થાય. ધાતુકર્મ વિજ્ઞાનમાં, ધાતુકર્મ વિજ્ઞાન એટલે જમીનમાંથી ખોદકામ કરીને ધાતુ કાઢે અને પછી એની જુદી જુદી પ્રોસેસ કરે. પહેલાં તો ખનીજ નીકળે, પછી ખનીજની અલગ અલગ પ્રોસેસ થાય અને પછી એમાંથી શુદ્ધ ધાતુ મળે, તો એમાં પણ ઘણી બધી જગ્યાએ રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય. કૃષિ વિજ્ઞાનમાં, ખેતીવાડીમાં આનો જબરો ઉપયોગ થાય છે. ઘરેલું પરિવહન તથા વ્યવસાયિક ક્ષેત્રે ઈંધણના દહનથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે, આપણે ઘરેલું પરિવહન એટલે આપણે માની લો આપણા પોતાના બાઇક કારનો યુઝ કરતા હોય, અથવા તો વ્યવસાયિક ક્ષેત્રે મતલબ કે ટ્રકનો એનો યુઝ થતો હોય, ટ્રેનનો, ગુડ્સ ટ્રેનનો ઉપયોગ થતો હોય, કે ફ્લાઇટમાં આવન જવન થતું હોય, કોઈ વસ્તુ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતી હોય ત્યારે જહાજમાં થતી હોય, બરાબર. તો આવી બધી જગ્યાએ ઈંધણ તો વપરાતું જ હશે અને ઈંધણથી ઉર્જા પ્રાપ્ત થતી હશે, એમાં પણ ક્યાંક રેડોક્સ પ્રક્રિયા 100% સંકળાયેલી હશે, તો એમાં પણ આપણે રેડોક્સ ઉપયોગી છે. અતિક્રિયાશીલ ધાતુ અને અધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં, અતિક્રિયાશીલ ધાતુ અને અધાતુ નિષ્કર્ષણ કરવું એટલે મેળવવી, ધાતુઓ હોય કે અધાતુ હોય બધું મળે, તો ખનીજમાંથી તો ધાતુ મળશે, સાથે બીજી કોઈક ધાતુ મળશે, થોડીક અધાતુ મળશે, કેટલું મળતું હોય અલગ અલગ, રાઈટ, મેઇન ધાતુ હોય બાકી અમુક, અને એ નિષ્કર્ષણ કરવામાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા કીધી છે. વિદ્યુત રાસાયણિક કોષ એટલે ઓલા બીકર ભર્યું હોય ને, એમાં દ્રાવણો હોય ને, એમાં પટ્ટીઓ ડુબાડી હોય ને, એમને કોઈ મીટર સાથે, વોલ્ટ મીટર સાથે કેવી રીતે જોડ્યું હોય, બરાબર, અને એમાં પછી બંને દ્રાવણોને જોડવા માટે એક સાર સેતુ બનાવતા હોય, પછી ટૂંકમાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, કોપરનું શુદ્ધિકરણ ને એવું તમે ભણ્યા હોય, તો એ બધી વસ્તુમાં પણ રેડોક્સ પ્રક્રિયા જ થાય છે, ઓકે. અને એનું વિદ્યુત રાસાયણિકનું તો આપણે આખું ચેપ્ટર ભણવાનું છે મિત્રો, વિદ્યુત રાસાયણિકનું આપણે આખું ચેપ્ટર, 12મા ધોરણનું 3જું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ, ચેપ્ટરનું નામ જ વિદ્યુત રસાયણ છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, અને એ ચેપ્ટર તો જ આવડે જો આપણને રેડોક્સ ચેપ્ટર પ્રોપર આવડતું હોય, તો વિદ્યુત રસાયણ ચેપ્ટર તો જ આવડશે જો રેડોક્સ ચેપ્ટર પ્રોપર આવડતું હોય તો. એટલે આ ચેપ્ટર અહીંયા તો કામનું જ છે, પણ ખાલી 11મા માટે કામનું છે એવું નહીં, 12મા ધોરણના ચેપ્ટર સમજવા માટે પણ આ એટલું જ અગત્યનું છે. ઇવન તમે જોઈ શકશો ઘણી બધી રેફરન્સ બુક્સમાં રેડોક્સ ચેપ્ટર જુદું નહીં આવ્યું હોય, રેડોક્સ એન્ડ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવું ભેગું જ આવ્યું હશે, કારણ કે બે ચેપ્ટર કનેક્ટેડ છે, રાઈટ. સો એમાં પણ ઉપયોગ છે. આ સિવાય ત્યાંથી પછી આપણે ઉપયોગમાં અહીંયા આગળ વધ્યા છે મિત્રો, તો કોસ્ટિક સોડાના ઉત્પાદનમાં, તો ખાલી કોસ્ટિક સોડા કેટલાય રસાયણના ઉત્પાદનમાં ઉપયોગ થાય, એમ કોસ્ટિક સોડાની બનાવટમાં પણ ઉપયોગ થાય. તમારા 10મા ધોરણમાં આવી ગયું કોસ્ટિક સોડા એટલે શું? શુદ્ધ અને ભીની બેટરીને કાર્યરત, શુષ્ક અને ભીની બેટરીને કાર્યરત કરવા માટે, મતલબ કોસ જે આપણે સૂકો કોસ કઈ, ભીનો કોસ કઈ, જેમ કે લેકલેન્સે સેલ છે,
નિકલ, કેડમિયમ, સંગ્રાહક કોષ છે, કેટલા બધા સૂકા કોષ છે, ભીના કોષ છે, એમને કાર્યરત કરવા માટે એમાં રેડોક્સ પ્રક્રિયા ચાલતી હોય. ધાતુના ક્ષારણમાં કોઈ પણ ધાતુ કટાઈ જાય, એની ઉપર ક્ષારણ થઈ જાય, તો એમાં રેડોક્સ પ્રક્રિયા આવતી હોય, એમાં રેડોક્સને કારણે ક્ષારણ થતું હોય. હાઇડ્રોજન અર્થવ્યવસ્થા અને ઓઝોન સ્તરમાં ગાબડું વગેરે પર્યાવરણ બાબતો સાથે પણ સંકળાયેલ છે. હાઇડ્રોજન અર્થવ્યવસ્થા, હાઇડ્રોજન અર્થવ્યવસ્થા એટલે શું? તો કે હવેની આપણી જે અર્થવ્યવસ્થા છે, કોઈ પણ કન્ટ્રીની જે ઇકોનોમી છે, એમાં પણ કેમેસ્ટ્રી એટલો અત્યારે પણ ફાળો ભજવે છે. આપણે પહેલા જ ચેપ્ટરનો પહેલો જ લેક્ચર કેમેસ્ટ્રી ક્યાં યુઝ થાય એમાં ઢગલાબંધ ચર્ચા ઉભી હતી, રાઈટ? તો ઇકોનોમી ચલાવવામાં પણ કામ આવશે, ખાસ કરીને કોણ? તો કે હાઇડ્રોજન કામમાં આવશે. કેમ હાઇડ્રોજનમાં કામ આવશે? તો કે હાઇડ્રોજન છે એ નેક્સ્ટ આપણા માટે એક વિકલ્પ છે, ઉર્જાનો સ્ત્રોત છે, ઇંધણ તરીકે. હાઇડ્રોજનનો ઇંધણ તરીકે ઉપયોગ થશે એટલે આખે આખી તમે જુઓ, પેટ્રોલિયમ પેદાશો છે એ કોઈ પણ કન્ટ્રી માટે બહુ અગત્યનું હોય, કારણ કે એના એ બહુ મોટા રૂપિયામાં કાં તો એક્સપોર્ટ થતું હોય જેની પાસે છે, અને નથી તો ઇમ્પોર્ટ કરતા હોય. તો એ બહુ મોટો ફાળો ભજવે. તો જ્યારે હાઇડ્રોજનનો ઇંધણ તરીકે ઉપયોગ વધવા લાગશે ત્યારે એ અર્થવ્યવસ્થાનું એક બહુ મોટું પરિબળ બનશે. ભવિષ્ય નથી, એવું અત્યારે પણ થવાનું ચાલુ કર્યું છે, પણ હાઇડ્રોજન છે એ ખૂબ જ સેન્સિટિવ છે, હાઈલી જેને કહેવાય ને કે સેન્સિટિવ છે. બ્લાસ્ટ થઈ જાય, જરાક એમ ઘર્ષણ લાગે, જરાક એમથી એને માની લો કે તમે બોટલમાં ભર્યું છે, તમારે જરાક ઘર્ષણ લાગી જો તણકો થયો એટલે બ્લાસ્ટ કરી દે ડાયરેક્ટ, ઓકે? એટલે એમનો ઉપયોગ કરવામાં જે વિચારવું પડે એમ છે, પણ એ બહુ નવી વસ્તુ નથી. હાઇડ્રોજનથી ચાલતી કાર ને આંતે ને એવું તો વર્ષોથી આ ટેસ્ટિંગ થયા છે, પણ હવે એનો વાઇઝલી યુઝ કરવાનું ચાલુ કર્યું છે. જેમ કે સીએનજી ગેસ છે, તો સીએનજી ની અંદર 5% હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે. એનો મતલબ કે સપોઝ આખા દેશમાં રોજનું 1,00,000 કિલો સીએનજી ગેસ વપરાતો હોય તો એમાં 5% છે એ હાઇડ્રોજનનો ઉપયોગ થઈ ગયો છે. 5% એટલે મોટો ઉપયોગ થયો. ભવિષ્યમાં એવું પ્લાનિંગ છે કે જો આ સક્સેસ જશે તો ધીમે ધીમે હાઇડ્રોજનની ટકાવારી વધારવામાં આવશે, કે જે હાઇડ્રોજન છે એ ફ્યુચરના ઇંધણના સોર્સ તરીકે ઉપયોગ કરી શકાય. અને આ સિવાય ઓઝોન સ્તરમાં ગાબડું, આપણે બધા જાણીએ છીએ કે એન્ટાર્કટિકા ખંડમાં એને ઓઝોન સ્તરમાં બહુ મોટું ગાબડું નોંધાણું હતું, એમાં ઘણું બધું અત્યારે સુધારો પણ છે, પરંતુ એ ગાબડું પડવામાં અને સુધારવામાં બેયમાં રેડોક્સ પ્રક્રિયા સંકળાયેલી છે. એટલે પર્યાવરણને જ્યારે સમાધાનની જરૂર પડે, જ્યારે હેલ્પની જરૂર પડે, ત્યારે પણ આપણું રેડોક્સ ઓલવેઝ એમને કામ આવશે, ઓકે? સો અત્યાર સુધી શું કર્યું મિત્રો આપણે? પહેલા રિડક્શન ઓક્સિડેશનની મસ્ત વ્યાખ્યા હોય એવી 5-6, પછી ઓક્સિડેશન છે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા સમજ્યા, આજે આપણે રિડક્શન છે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા સમજ્યા, અને સાથે સાથે ઉપયોગ એમનો ક્યાં થાય છે એની પણ થોડી ચર્ચા કરી, રાઈટ? ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ 8.1 અથવા તો કોયડો 8.1, રાઈટ? તમને કોયડો શબ્દ આપ્યો હશે, ઉદાહરણ કયો? કોયડો કયો, કાંઈ વાંધો નહીં. અહીંયા આપણને એવું પૂછ્યું છે કે નીચેની પ્રક્રિયાઓમાંથી ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. હવે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા એવી છે, આપણે એ જ કહેવાનું છે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. હવે તો આપણને આવડે છે, રાઈટ? સો પહેલી પ્રક્રિયા જોઈએ મિત્રો, H2S+ ક્લોરિન, H2S વાયુ પ્લસ ક્લોરિન વાયુ એમની પ્રક્રિયા થશે, એટલે સલ્ફર, ઘન સલ્ફર છૂટો પડશે, સોલિડ સલ્ફર, અને HCl વાયુ છૂટો પડશે, રાઈટ? ફરી એકવાર H2S વાયુ અને ક્લોરિન વાયુની પ્રક્રિયા થશે, એટલે એમાંથી સલ્ફર સોલિડ છૂટો પડશે અને HCl ગેસિયસ બનશે. હવે આમાં આપણે એવું કહેવાનું છે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, ગમે એનું વિચારી શકો, રાઈટ? સૌથી પહેલા આપણે H2S નું વિચારીએ. અચ્છા, H2S માંથી શું બન્યું છે જુઓ તો? તો કે H2S માંથી સર બને છે સલ્ફર. H2S માંથી સલ્ફર બને છે એટલે કે સલ્ફર છે એનું શું થાય છે? તો કે સલ્ફર છે એમાં અહીંયા હાઇડ્રોજન હતો ને અહીંયા નથી, મતલબ સલ્ફર પાસેથી હાઇડ્રોજન દૂર થાય છે. સલ્ફર પાસેથી હાઇડ્રોજન દૂર થાય છે તો અહીંયા સલ્ફરનું શું થાય છે? તો કે સલ્ફરનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? સલ્ફરનું ઓક્સિડેશન થાય છે, રાઈટ? સલ્ફરનું ઓક્સિડેશન થાય છે કારણ કે સલ્ફરમાં હાઇડ્રોજન દૂર થાય છે. તો તમારે ખાલી આવી રીતે લખી શકો તમે કે હાઇડ્રોજન દૂર થાય છે સલ્ફર પાસેથી, તેથી સલ્ફરનું હાઇડ્રોજન દૂર થયું એટલે ઓક્સિડેશન થાય છે. શું થાય છે? સલ્ફરનું ઓક્સિડેશન, રાઈટ? ઓકે, અને હાઇડ્રોજન છે એ તો હાઇડ્રોજન તો +1 +1 જ રહેશે, પણ તમારે એવી ડેફિનેશન કરવી હોય તો અહીંયા ક્લોરિન છે
क्लोरीन नो जीरो ऑक्सीडेशन अंक छे अने अहींया क्लोरीन छे ई माइनस वन छे, अथवा क्लोरीन नो तमे विचार करो तो क्लोरीन माथी शुं थाय छे, तो के क्लोरीन एकलो हतो खाली सीएल टू हतो अने एचसीएल बने छे, तो क्लोरीन मां शुं जुदो के हाइड्रोजन उमेराई छे। ओके, आमां सल्फर माथी हाइड्रोजन दूर थाय छे एटले ऑक्सीडेशन थाय छे, अहींया लखी शकाय के क्लोरीन मां हाइड्रोजन उमेराई छे अने क्लोरीन मां हाइड्रोजन उमेराई छे તેથી શું થાય એનું ભાઈ હાઇડ્રોજન ઉમેરાય તો શું થયું કહેવાય, તો કે રિડક્શન થયું કહેવાય, તો કે વેરી ગુડ। અહીંયા તો આ પહેલી પ્રક્રિયામાં આપણને એટલી ખબર પડી મિત્રો કે સલ્ફર નું શું થયું, તો કે ઓક્સિડેશન, અને ક્લોરીન નું શું થયું, તો કે રિડક્શન। ફાઈન, તો એકમાંથી હાઇડ્રોજન દૂર થયો એટલે ઓક્સિડેશન કીધું, એકમાં હાઇડ્રોજન ઉમેરાનો એટલે રિડક્શન કીધું। ગેટિંગ ઇટ ઓર નોટ? ફાઈન, ચલો તો બીજું જોઈએ। અહીંયા Fe3O4 + એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ ધાતુ અને Fe3O4, Fe3O4 નું નામ બહુ મસ્ત છે, ક્યારે નામથી પૂછાય તો આવડવું જોઈએ। Fe3O4 ને કહેવાય ફેરસો ફેરિક ઓક્સાઇડ, શું કહેશો? ફેરસો ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે Fe3O4 ને, રાઈટ? તો ઈ ફેરસો ફેરિક ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો એટલે Fe છૂટું પડે, આયન છૂટું પડે અને Al2O3 એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ બને। અચ્છા, આમાં ચર્ચા કરવાની છે, સૌથી પહેલા શું વિચારશું તમે, કયો નો વિચાર કરીએ, કોનો વિચાર કરવો છે? Fe3O4 નો। ફાઈન, ચલો હવે Fe3O4 નું શું થાય છે મિત્રો, અહીંયા તમે જુઓ જોઈએ Fe3O4 માંથી શું બને છે, તો કે Fe બને છે। અચ્છા, Fe3O4 માંથી Fe બને છે, શું થયું? તો કે અહીંયા ઓક્સિજન છે સર, અહીંયા નથી, મતલબ ઓક્સિજન દૂર છે, તો સિમ્પલ અહીંયા Fe માંથી શું થાય છે, તો કે ઓક્સિજન દૂર થાય છે, અને ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય, શું કહેવાય? યસ, રિડક્શન। તેથી Fe નું રિડક્શન થાય છે। ચલો ખબર પડી ગઈ, હાલો Fe નું રિડક્શન થઈ ગયું। ઓકે, અથવા Fe3O4 નું રિડક્શન થયું તોય ચાલે, કારણ કે એમાંથી ઓક્સિજન દૂર ગયે છે, પણ આ મૂળ કોનું થયું, તો કે Fe નું થયું, રાઈટ? એવી જ રીતે એલ્યુમિનિયમ ની ચર્ચા કરો, તો એલ્યુમિનિયમ માં શું થયું, તો કે એલ્યુમિનિયમ માંથી બન્યું એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ Al માંથી Al2O3, શું થયું? તો કે સર અહીંયા ખાલી એલ્યુમિનિયમ, અહીંયા એલ્યુમિનિયમ ની સાથે ઓક્સિજન, તો એલ્યુમિનિયમ માં શું થયું ભાઈ, તો કે ઓક્સિજન ઉમેરાય છે, યસ વેરી ગુડ, અને ઓક્સિજન ઉમેરાય તો એને શું કહેવાય, તો કે ઓક્સિડેશન, એટલે કે એલ્યુમિનિયમ નું શું થાય છે, ઓક્સિડેશન, વેરી ગુડ, શું થાય છે, ઓક્સિડેશન। ફાઈન, સમજાય છે કે ઉતાવળ લાગે છે થોડી, લાગે તે ચોખી વાત છે, સમજાય ને? ફાઈન, આઈ હોપ કે સમજાતું હશે, રાઈટ? અને ત્રીજું ઉદાહરણ સમજીએ, સોડિયમ છે એની હાઇડ્રોજન સાથે, સોડિયમ ધાતુની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થશે એટલે એમાંથી સોડિયમ હાઇડ્રાઇડ બને છે। અહીંયા શું થાય છે મિત્રો, તો કે અહીંયા થાય છે અહીંયા આગળ સોડિયમ માંથી સોડિયમ હાઇડ્રાઇડ બને છે, અને ખાસ કહી દો પેલા કે આ ઉદાહરણ સ્પેશિયલ એક ચોક્કસ પ્રક્રિયા અને એક ચોક્કસ પ્રકાર સમજાવવા માટે આપ્યો છે, એઝ ઇટ ઇઝ જેમ આ બધા થઈ જાય છે એવું નહીં થાય, એટલે મેં ફૂદડી કરી છે, થોડું અલગ છે, રાઈટ? અહીંયા સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાય છે, જનરલી આપણી ડેફિનેશન પ્રમાણે હાઇડ્રોજન ઉમેરાતો હોય તો આપણે એને શું કહીએ, તો હાઇડ્રોજન ઉમેરાતો એટલે રિડક્શન કહીએ, બરાબર? ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, પણ અહીંયા આગળ સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાય છે, રિડક્શન થતું, અહીંયા સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે, અને એટલે એનું ઓક્સિડેશન થાય છે। અહીંયા ખાસ યાદ રાખજો, સોડિયમનું ઓક્સિડેશન થાય છે, અને આને મિત્રો તમે ખાસ કરીને આપણે જે વ્યાખ્યાઓ આપી છે રિડક્શન ઓક્સિડેશન ની, એમાં છેલ્લી વ્યાખ્યા, છેલ્લી વ્યાખ્યા શું છે, ઓક્સિડેશન આંકમાં વધારો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એ ડેફિનેશન થી આ બહુ પરફેક્ટ સમજાવી શકાય, અથવા વિદ્યુત ઋણતા જો સમજાવવી હોય તો એને આધારે, કારણ કે સોડિયમ છે એ સમૂહ એકનું તત્વ છે, લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ, ઓકે, એટલે વિદ્યુત ધનમય, તો એની સાપેક્ષે આ કેવું થયું, તો કે વિદ્યુત ઋણમય થયું, તો એને આધારે આપણે સમજાવવાનું છે। અહીંયા હાઇડ્રોજન ઉમેરાય છે, હાઇડ્રોજન દૂર થાય છે, એને આધારે સમજાવવાનું નથી, રાઈટ? એટલે એ ખાસ ફૂદડી વાળું યાદમાં રાખજો, સીધું હાઇડ્રોજન વાળી ડેફિનેશન સિમ્પલ લાગે છે એટલે એપ્લાય ના કરી દેતા। અહીંયા સોડિયમ ની ઉપર વીજભાર કેટલો છે, તો કે કાંઈ નથી, કાંઈ નથી એટલે ઝીરો વીજભાર, અને અહીંયા એને એચ માં શું હોય, તો કે એને પ્લસ અને એચ માઇનસ, શું હોય, એને પ્લસ અને એચ માઇનસ, તો એને માંથી એને પ્લસ બન્યું, તો ઓક્સિડેશન આંક કેટલો હતો, ઝીરો હતો, એમાંથી કેટલો થયો, તો કે પ્લસ વન, ઝીરો માંથી પ્લસ વન એટલે શું થયું મિત્રો, યસ, એકનો વધારો થયો, ઓક્સિડેશન આંક વધે તો હંમેશા શું કહેવાય, તો કે ઓક્સિડેશન થયું કહેવાય, એટલે અહીંયા સોડિયમ નું ઓક્સિડેશન થાય છે। એવી જ રીતે હાઇડ્રોજન નું ઓક્સિડેશન આંક કેટલો છે, કાંઈ નથી, કાંઈ નથી એટલે ઝીરો છે,
અને અહીંયા કેટલો છે તો કે -1 હાઇડ્રોજન નો કેટલો થયો તો કે -1 અને -1 થયું એનો મતલબ શું થયો તો કે -1 થયો એટલે ઘટ્યું 0 માંથી -1 એટલે ઘટે છે ઓક્સિડેશન આમ ઘટે તો એ વ્યાખ્યા પ્રમાણે શું કહેવાય રિડક્શન એટલે અહીંયા હાઇડ્રોજન નું રિડક્શન થાય છે ઓકે હાઇડ્રોજન નું શું થાય છે તો કે રિડક્શન થાય છે સોડિયમ નું શું થયું તો કે ઓક્સિડેશન થયું તો સોડિયમ નું ઓક્સિડેશન થાય છે હાઇડ્રોજન નું રિડક્શન થાય છે ખાસ વિદ્યુત ઋણતાને આધારે આ સમજાવી શકાય છે વિદ્યુત ધનમય તત્વ એની સાપેક્ષે વિદ્યુત ઋણ ક્લિયર છે ફાઇન આજ પૂરતું આટલું રાખીએ બાકીનું જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ